केंद्र सरकार ना ट्रांसपोर्ट विभाग द्वारा रोड रस्ता ना विकास तेने लई भारतमाला प्रोजेक्ट शुरू कर्यो छे, परंतु क्या खेडूतोने अने ग्रामजनोने विश्वास में नहीं लेता तेनो विरोध थई रह्यो छे। पाटण अने बनासकांठा जिल्लामां भारतमाला प्रोजेक्टनी शुरुआत थता विवाद उभो थयो हतो अने खेडूतोने जमीन संपादनमां जंत्री मुजब भाव मळे तेमज सर्विस रोड मुद्दे आजे एक रेलीनो आयोजन अंतर्गत पाटण सिद्धपुर सरस्वती अने चालासमा एम चार तालुकामां प्रश्न विकट बन्यो होय तेम खेडूतोने योग्य न्याय मळे तेमज सरकार तेमना प्रश्नोने ध्याने ले ते माटे आजे रेली स्वरूपे पाटण कलेक्टर कचेरीए आवी विरोध नोंधावी नायब कलेक्टर ने पोतानी मांगणीओनुं एक आवेदन पत्र आप्युं हतुं। सूचित 231.80 किलोमीटर हाईवेनी लंबाई धरावतो आ प्रोजेक्टमां 165 गामडाओने असर थई शके छे। खूब ज मोटी संख्यामां खेडूतोए आजे देखावो कर्यो हतो। પાટણ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લામાંથી ભારતમાલા પ્રોજેક્ટ જે પસાર થઈ રહ્યો છે એ પસાર થયેલા પ્રોજેક્ટની અંદર કેટલાક ગામો કપાતમાં જઈ રહ્યા છે અને થરાદ અમદાવાદ જે એક્સપ્રેસ હાઈવે છે એ એક્સપ્રેસ હાઈવે પર જે ગામો કપાત થઈ રહ્યા છે એને લઈને એ ગામો જે કપાતમાં જઈ રહ્યા લોકોને જંત્રી મુજબ વર્તન માટે તે માટે આજે ખેડૂત રેલીનું આયોજન થયું હતું। સિયોરી ત્રણ રસ્તેથી ખેડૂત રેલી આવેલી છે અને એ અત્યારે હાલ કલેક્ટર કચેરી આવી છે પોતાની માંગ સાથે કેમેરામાનો કેટલાક દ્રશ્યો બતાવે હાલ આ મુજબ નહીં મિત્રો એ રીતે આવ્યા છે જે રીતે આ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એ અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે। મારી સાથે કેટલાક ખેડૂત આગેવાનો છે અમે ખેડૂત આગેવાનો પૂછી લઈએ કે અમારી શું માંગણીઓ છે અને કેવી રીતે આ એ છે જે બધા તમારા પ્રશ્નો भौगोलिक परिस्थिति बदलावशे। नंबर बे के जे मिनिमम सपोर्ट प्राइस जे बरोडा बॉम्बे में 57 लाख एवरेज चुकवणी करेलो छे એ અમારી અમારી મિનિમમ સપોર્ટ પ્રાઇસ હોવી જોઈએ, કારણ કે બરોડા બોમ્બેમાં એક જ પાક લેતા ખેડૂતો છે, અહીંયા 3 પાક લેતા ખેડૂતો છે, કારણ કે સુજલામ સુફલામ આ 150 કિલોમીટર સુજલામ સુફલામના પેરેલર હાઈવે લીધેલો છે, એક યોજના ડેમેજ કરી અને બીજી યોજના તૈયારીઓ છે। ઓકે, એમનો કહેવું એવું છે કે જે પાક છે એને એની સાથે નુકસાન થઈ રહ્યું છે, બીજા એક ખેડૂત આગેવાન છે એની સમસ્યામાં નિકાલ કરી નાખી શકે એમ છે। અમે પહેલા એવું વિચારીએ છીએ કે પહેલા તો સરકાર અમને 70-80 લાખ રૂપિયા આપે તો ઓછા છે, એનું કારણ કે અમારી પાસે જમીન ક્યાં છે, મારો ખેડૂત જમીન વગર થઈ જાય એનું શું, અને બીજું મારે એવું કેવું છે જો સરકાર અમને પૂરતું વળતર ના આપે તો આ રોડ બંધ રાખે તો અમારી તૈયારી છે બરોબર, પણ અમને પૂરું વળતર આપવું જોઈએ અને બે બાજુ રોડ આપવો જોઈએ, અને અમે હાલ કોઈ પણ હું એ ખુલાસો કરવા માંગુ છું કોઈ પણ પક્ષથી અમે ચાલતા નથી, આ અમારી ખેડૂત હિત સમિતિ કામ કરી રહી છે, એટલે કોઈને ન્યાય અમને ન્યાય નહીં મળે તો અગાઉના સમયમાં અમે